નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વીઆર એજ્યુકેશન ચેનલ. આજે હું તમને પંચતંત્રની વાર્તાઓમાંથી એક સરસ મજાની વાર્તા સંભળાવવાની છું, જેનું નામ છે બ્રાહ્મણનો સપનો.
શહેર બાદ ભેંસ અને ઘોડા પણ ખરીદી. ચાલવા લાગશે તો હું દૂરથી તેને રમતા જોઈને આનંદ લઈશ. Thank you.
ગામમાં વ્યસ્ત થશે અને તારી વાતનું પાલન નહીં કરે તો હું ગુસ્સામાં ઉઠીને તેની પાસે જઈશ અને તેને પોતાની ઠોકર મારીશ. સાથે જ માત્ર સપના જોવાથી સફળતા નહીં મળે, એના માટે મહેનત કરવી પણ જરૂરી છે.